કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બનાસકાંઠાના થરાદમાં સભા યોજી ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યું આખરે ખેડૂતોને અન્યાય કેમ. ભારતીય વિદેશ પ્રધાને આજે દિલ્હી ખાતે રશિયન વિદેશ મંત્રી સર્જી લાવરોવ અને ચાઇનીઝ વિદેશ પ્રધાન વાંગ યી સાથે મુલાકાત કરી. મોટા રોડ શો અને રેલીઓમાં લોન વોલ્ફ એટેકની આઈબીના ઇનપુટ્સ, પીએમ મોદી અને રાહુલ ગાંધીના આવતીકાલના રોડ શો અને રેલીઓને મળી નામંજૂરી. પાટીદાર આગેવાન હાર્દિક પટેલ આજે અમદાવાદમાં યોજ્યો તોડશો. બોપલથી નિકોલ વચ્ચે નીકળેલી વિશાળ બાઇક રેલીમાં જોડાયા હજારો પાટીદાર. કોંગ્રેસ અને પાકિસ્તાની નેતાઓ વચ્ચે થયેલ મુલાકાતો, પીએમ મોદીના નિવેદનને લઈને પાકિસ્તાને આપ્યો જવાબ, કહ્યું ગુજરાતની ચૂંટણીમાં અમારે કંઈ લેવા દેવા નથી, અમને તેમાં ન ઘસેડો. એક ઉમેદવારના બે વિધાનસભા પરથી ચૂંટણી લડવા પર ચૂંટણી કમિશને લગાવી કાતર. કેન્દ્રીય ચૂંટણી અને પંચને મળી સુપ્રીમ કોર્ટ તરફથી નોટિસ. ખંભાત તાલુકાના કલમસર ખાતે કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે સભાને સંબોધન કરતા રાહુલ ગાંધી પર કર્યા વાક પ્રહાર. એક તરફ પીએમ મોદી દેશ વિદેશમાં દેશને માન સન્માન અપાવે છે, તો બીજી તરફ રાહુલ પૂછે છે કે વિકાસ ક્યાં છે. રાજકોટના મહેશ્વરી સોસાયટીમાં રહેતા પ્રદેશ કોંગ્રેસના કિસાન સેલના મંત્રી હરેશ મોરડિયા અને તેમના પત્ની રમીલાબેન મોરડિયાએ કર્યો આપઘાત. આપઘાતનું કારણ હજુ અકબંધ. ગીર સોમનાથના ઉમેદવારોએ ચૂંટણી પરિણામ પહેલા જ કરી જીતની ઉજવણી. ગીર સોમનાથ અને તાલાલાના કોંગ્રેસ ઉમેદવારોએ ફટાકડા ફોડી કરી ઉજવણી. વિડીયો થયા વાયરલ. અમદાવાદ ખાતે આવેલી નવી સાબરમતી જેલમાંથી મોબાઈલ મળી આવ્યો. પોલીસે સમગ્ર મામલે શરૂ કરી તપાસ. Thank you.